શ્રીકાંતમ દ્વારિકાધીશમ લક્ષ્મીનારાયણમ તથા વંદેહમ શ્રેષ્ઠદાતારમ દેશવૃતાલયસ્થિતમ. બોલો લક્ષ્મીનારાયણ દેવની. આજે મંદિરને 200 વર્ષ પૂર્ણ થાય છે, આવી જયકાર ના ચાલે. બોલો લક્ષ્મીનારાયણ દેવની. શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી વડતાલ ધામની સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, નિજ મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી ધર્મપિતા ભક્તિમાતા વાસુદેવના દ્વિશતાબ્દી પાટોત્સવ નિમિત્તે આજની આ દિવ્ય પાટોત્સવની સભા, જેમાં વ્યાસપીઠ ઉપર બિરાજમાન આપ સર્વે ભક્તોને શ્રીજી પ્રસાદી મહાત્મ્યની કથાનું શ્રવણ કરાવતા એવા સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય ધર્મ ધોરંદર 1008 આચાર્ય મહારાજશ્રી, જેઓ હમણાં ટૂંક જ સમયમાં વ્યાખ્યાનમાળા આપ સર્વે ભક્તોને સંભળાવવાના છે, તેવા શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત અમારા નાના ભાઈ દ્વિજેન્દ્ર પ્રસાદજી, ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત સર્વે આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો અને સર્વેવાલા હરિભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. છેલ્લા ઘણા સમયથી જેની આપણે રાહ જોતા હતા એવા શ્રી વડતાલમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ આદિક દેવોનો આજે 200મો વાર્ષિક પાટોત્સવ આપણી સમક્ષ આવ્યો. સવારે જે પ્રમાણે સર્વે અભિષેકના દર્શન કર્યા ત્યારે આ ઉત્સવની માટે ચોક્કસ એવું કહેવાનું મન થાય કે વડતાલમાં બિરાજમાન દેવો અદ્ભુત છે, વડતાલ ધામ અદ્ભુત છે, વડતાલની ભૂમિ અદ્ભુત છે, વડતાલના મહારાજશ્રી અદ્ભુત છે, વડતાલના સંતો અદ્ભુત છે, વડતાલના ભક્તો અદ્ભુત છે, અને વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ પણ અદ્ભુત છે. 200 વર્ષ પૂર્વે શ્રીજી મહારાજે દેવોની પ્રતિષ્ઠા કરી, આરતી ઉતારી, સભા કરી, એની કથા આપણે સાંભળી હોય, વાંચ્યું હોય, પણ એને આપણે જો વિઝ્યુઅલાઇઝ કરવું હોય, જોવું હોય કે કેવું હશે, તો આજે દ્વિશતાબ્દી મહોત્સવ જોઈએ તો આપણને સહેજે સહેજે એ સમયની ઝાંખી થાય છે. આ દ્વિશતાબ્દી મહોત્સવ આપણા સૌ બધાની માટે ભાગ્ય લઈને આવ્યું છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં વારે વારે કીધું છે કે ભગવાનના શરણે જો આપણે રહીએ તો મરીને ભગવાનના ધામમાં જઈએ એવું નથી, છતે દેહ ભગવાનના ધામમાં છીએ આપણે. ત્યારે આ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ જોઈને એવું ચોક્કસ કહેવાનું મન થાય કે આપણે છતે દેહ અક્ષરધામમાં બેઠા છીએ. કારણ કે આ વડતાલની ભૂમિ છે, આ તપની ભૂમિ છે, આ આજ્ઞા ઉપાસના અને પરંપરાની ભૂમિ છે, આ વરદાનની ભૂમિ છે. જે કોઈ ભક્તો મંદિરમાં જઈને ભગવાનની આગળ જે કાંઈ પણ મનોકામના માંગે એ બધી મનોકામના દેવો પૂર્ણ કરે છે, માટે આ વરદાનની ભૂમિ છે. ત્યારે આજના દિવસે શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજનો અભિષેક થયો, અમને અભિષેક કરવાનો લાભ મળ્યો, અમે બહુ ભાગશાળી માનીએ છીએ. બસ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે પ્રમાણે એમની અમિત દૃષ્ટિ, એમની કૃપા, એમના આશીર્વાદ આ સત્સંગ ઉપર રહ્યા છે, કાયમ એવાને એવા રહે, અને આ દ્વિશતાબ્દી મહોત્સવ છેલ્લા 200 વર્ષમાં શ્રીજી મહારાજે દેવોની સ્થાપના કરી, શ્રીજી મહારાજે દેવોમાં પોતાનું ઐશ્વર્ય પૂર્યું છે, માટે એ તો છે જ, પણ છેલ્લા 200 વર્ષમાં 9 જેટલા આચાર્ય મહારાજશ્રીએ લક્ષ્મીનારાયણ દેવ ગાદીને વફાદારીથી વરેલા છે, છેલ્લા 200 વર્ષમાં સેંકડો બ્રહ્મચારીશ્રીઓ આ દેવોની નિષ્ઠાથી સેવા પૂજા કરી છે, છેલ્લા 200 વર્ષમાં હજારો સંતોએ ત્યાં રહીને સ્તુતિ કરી છે, સત્સંગનો વિકાસ કર્યો છે, અને આપ જેવા લાખો કરોડો ભક્તોએ આ સત્સંગમાં તન મન ધનથી સેવા કરી છે, માટે આજે આ દ્વિશતાબ્દી મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. આવનારા સેંકડો વર્ષો સુધી આ દ્વિશતાબ્દી મહોત્સવની ગાથા કાયમ ગવાશે. અમે નિજમંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમની કૃપા કાયમ સત્સંગ ઉપર આવીને આવી રીતે વરસતી રહે,
સર્વે યજમાનોની ઉપર કાયમ એમની કૃપા વરસતી રહે એ જ પ્રાર્થના સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ.